લોકસભામાં આજે રજૂ કરાશે 3 તલાક બિલ. ભાજપે પોતાના તમામ સાંસદોને હાજર રહેવા માટે જાહેર કર્યું વ્હીપ. જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાય કલાનની અસર. દ્રાસમાં પારો -19 ડિગ્રીએ તો લેહ લદ્દાખમાં પણ -17 ડિગ્રીએ. રાજ્યમાં કાતિલ કોલ્ડવેવનો સપાટો. ગાંધીનગરમાં સૌથી ઊંચું 6.8 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો. પારો ગગડીને 8 ડિગ્રી પર અટક્યો. અન્ય શહેરોમાં પણ ઠંડીનો સપાટો. અમદાવાદમાં એબીવીપીના 64મા અધિવેશનનો પ્રારંભ. દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ જોડાશે. સીએમ રૂપાણી પણ હાજરી આપે તેવી શક્યતાઓ. ગુજરાત કોંગ્રેસમાં સુનામીના એંધાણ. જસદણની ચૂંટણીમાં અવગણનાથી વરિષ્ઠ નેતાઓ નારાજ. મોઢવાડિયાના ઘરે મળી બેઠક. અમદાવાદમાં રેલવે સ્ટેશનને મળશે હેરિટેજ લુક. પ્લેટફોર્મ નંબર 1નું કરવામાં આવશે નવીનીકરણ. 2 જાન્યુઆરીથી 50 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 1 રહેશે બંધ. ગુજરાતના 4 સ્થળોએ સીપ્લેનની સુવિધા વિકસાવાશે. અમદાવાદ રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શેત્રુંજય અને ધરોઈમાં શરૂ કરાશે સીપ્લેનની સેવા. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા મહત્વના સમાચાર. ઠંડીના આજમાં રાજ્યમાં કોલ્ડવેવનો કાતિલ સપાટો બોલાયો છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીએ બધા જ રેકોર્ડ તોડી લીધા છે. પાટનગરમાં કાતિલ ઠંડી છવાઈ ગઈ છે, જ્યારે ગાંધીનગરમાં 6.8 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે. અમદાવાદમાં પણ 13 વર્ષનો રેકોર્ડ હવે તૂટી ગયો છે. અમદાવાદમાં 8 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે. મોટાભાગના શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે છે, જ્યારે ડીસામાં પણ 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. નલિયામાં 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે વલસાડમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. મહુવામાં 9.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 9.6 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વડોદરામાં પણ 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સુરતમાં 10.6 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આગામી 3 દિવસ શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર પૂર્વીય પવનની રાજ્યમાં અસર છે. ખાસ કરીને રાજ્યમાં જો વાત કરીએ તો કચ્છ, સૌરાષ્ટ્ર, ભાવનગર અને રાજકોટમાં શીતલહેર છે. ખાસ કરીને 29મી તારીખે કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં વધારે અસર જોવા મળશે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ સૌથી વધુ ઠંડીની અસર જોવા મળશે. તો લગભગ રાજ્યમાં તમામ જગ્યાએ, તમામ જિલ્લાઓમાં 10ની આસપાસ અથવા તો 10 ડિગ્રીથી નીચો પારો ગગડ્યો છે. ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ છે. જે પાટનગરમાં કાતિલ ઠંડી. તમામ જે લોકો છે તે ઠૂંઠવાઈ ચૂક્યા છે. વહેલી સવારે ઠંડીનો ખૂબ જ અનુભવ થાય છે. ક્યાંક તાપણા કરતા લોકો નજરે પડે છે, ત્યારે ગરમ ચાની ચુસ્કી લેતા લોકો નજરે પડે છે. નલિયામાં 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે. તો હવે નજર કરીશું 30 મિનિટમાં 100 ખબરો પર. અમદાવાદ રેલવે સ્ટેશને હેરિટેજ લુક મળશે. પ્લેટફોર્મ નંબર 1નું નવીનીકરણ કરવામાં આવશે, જેને લઈને 2 જાન્યુઆરીથી 50 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 1 બંધ રહેશે. પ્લેટફોર્મ નંબર 1 પરથી તમામ ટ્રેન અન્ય પ્લેટફોર્મથી દોડાવશે, જેને લઈને 9 પ્લેટફોર્મ ઉપર ભારણ વધશે. 104 ટ્રેનના સંચાલન ઉપર અસર પડશે. પ્લેટફોર્મ નંબર 1નું નવીનીકરણને લઈ અને ડેમુ મેમુ ટ્રેન સાબરમતી તેમજ વટવા સુધી ચાલશે, જેને લઈને રેલવે તંત્રે મુસાફરોને સહકાર આપવા માટે અપીલ કરી છે. મુખ્યમંત્રી રૂપાણી આજે સુરતમાં છે. તેઓ ત્યાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. રોજગાર પત્ર, એપ્રેન્ટિસશીપ કરાર અનાયત કરાશે, તેમજ ઔદ્યોગિક મેળામાં તેઓ હાજરી આપશે. ગુજરાત સરકારને 1 વર્ષ પૂર્ણ થયું છે એટલે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે મહેસૂલ વિભાગે એને કાર્યવાહીને ઓનલાઈન હુકમો કરવાનો જાહેર નિર્ણય કર્યો છે, જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1104 લોકોને એને હુકમ આપવામાં આવ્યા છે. તો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જિલ્લા પંચાયતે ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે, ત્યારે સરકાર ભ્રષ્ટાચાર ચલાવવા માંગતી નથી અને તેવા લોકો સામે કડક હાથે કામ કરવાની વાત છે. આ સાથે જ આગામી 5 વર્ષમાં સરકારી તમામ દાખલા તેમજ મંજૂરીઓ ઓનલાઈન કરી દેવામાં આવશે. અમદાવાદમાં એબીવીપીના 64મા રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત. ત્યારે આ અધિવેશનમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
આ અધિવેશનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપશે, તો 29 ડિસેમ્બરે વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહેશે. પાવાગઢમાં પંચમહોત્સવથી પરત ફરતા સમયે 3 અકસ્માતની ઘટના બની. ચાંપાનેરમાં યોજાયેલ પંચમહોત્સવમાં ભાગ લઈ રહીને પાછા ફર્યા ત્યારે અકસ્માતની આ ઘટના બની, જેમાં એકનું મોત થયું જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇકો કાર ચાલકે બાઇક અને રાહદારીઓને અડફેટે લીધા, જેમાં એકનું મોત થયું જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા. ગંભીર રીતે 3 ઇજાગ્રસ્તોને વડોદરા હોસ્પિટલ ખસેડાયા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે 17 રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી, જેમાં ગોરધન જડફિયાને મોટી જવાબદારી સોંપાઈ. ગોરધન જડફિયાને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી બનાવાયા છે, જ્યારે ગુજરાતના પ્રભારી તરીકે ઓમપ્રકાશ માથુરની નિમણૂક કરાઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને બિહારના પ્રભારી બનાવાયા છે. આ ઉપરાંત પંજાબ અને ચંડીગઢના પ્રભારી કેપ્ટન અભિમન્યુને બનાવાયા છે, તો પ્રકાશ જાવડેકર અને સુધાંશુ ત્રિવેદીને રાજસ્થાનના પ્રભારી બનાવાયા છે. નલિન કોહલીને મણિપુર અને નાગાલેન્ડની જવાબદારી સોંપાઈ છે. ઓમપ્રકાશ માથુર રાજસ્થાનના ટોચના નેતા છે અને ગુજરાતના પ્રભારી તરીકે તેમનો બહોળો અનુભવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2007 અને 2012ની ચૂંટણી વખતે પણ પક્ષના પ્રભારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદમાં અર્જુન મોઢવાડાના કોંગ્રેસના નારાજ નેતાઓની મળી ગુપ્ત બેઠક, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ, અલ્પેશ ઠાકોર, દિનશા પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા. જસદણ ચૂંટણીમાં સિનિયરોની અવગણના થતા નારાજગી વ્યક્ત કરાઈ. વડોદરાના છાણી ગામ ખાતે પાસના કાર્યકરોની એક બેઠક યોજાઈ, જેમાં હાર્દિક પટેલે આગામી 2019ની લોકસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા. આ બેઠકમાં તેમણે કહ્યું કે 2019માં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈને ચૂંટણી લડીશ. મહેસાણાના બોતરાજીમાં હ્યુમન ટ્રાફિકિંગે એમએસ બ્રિક્સ ઇટવાળા પર દરોડા પાડીને 50થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા. અહીંયા યુપીના 10 પરિવારના 50 લોકોને બંધક બનાવાયા અને બળજબરીપૂર્વક 18 કલાક સુધી કામ કરાવાતું હતું. વાહન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ખાસ પ્રકારના હથિયારથી કારના લોક તોડીને ચોરી કરવામાં આવતી હતી. પકડાયેલા તમામ આરોપી રાજસ્થાનના છે. સુરતના 17 વાહનોની ચોરીના ભેદ ઉકેલાયા છે. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈએચ ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શીલજ ગામની સીમમાંથી 6.5 લાખના વધુનો દારૂ ઝડપી પડાયો. જોકે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બાપને મળવામાં અને રેડ કરવામાં નિષ્ફળ જતા ડીજીપીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. પંચમહાલ જિલ્લામાં હાલ ચાલી રહેલા પંચમહોત્સવના નકલી પાસનું મોટું કૌભાંડ ઝડપાયું છે. હાલોલના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા મહારાજા પ્રિન્ટિંગ પ્રેસ, માહી પ્રિન્ટિંગ પ્રેસ અને શ્રીનાજી પ્રિન્ટિંગ પ્રેસમાં પોલીસે રેડ કરતા મોટા પ્રમાણમાં પંચમહોત્સવના નકલી પાસ મળી આવ્યા હતા. ભરૂચની સારંગપુર શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. શાળાની વિદ્યાર્થીનીઓ સાફ સફાઈ કરતી હોય તેનો વિડીયો વાયરલ થયો છે. ચાલુ શાળા કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરવામાં આવી રહી હતી. અમદાવાદના વેજલપુરમાં અક્ષર હોસ્પિટલમાં કામ કરતા તબીબ દંપતી સામે એએમસી હેલ્થ વિભાગે પોલીસ ફરિયાદ કરી છે. તબીબ દંપતીએ હેલ્થ વિભાગને ટીબીના દર્દીઓની જાણકારી ન આપતા હેલ્થ વિભાગે કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે 2025 સુધીમાં સંપૂર્ણ ટીબી નાબૂદીનું અભિયાન ચલાવ્યું છે. બનાસકાંઠામાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો. 22,000 રૂપિયાની 2,000ની નકલી નોટો ઝડપાઈ. પાલનપુર તાલુકા પોલીસે 3 શખ્સોની અટકાયત કરી. કણોદર વાસણા ચંગવાડાના આરોપીને પોલીસે ઝડપ્યા. ઝેરોક્સ સેન્ટરના માલિકની પણ ધરપકડ કરાઈ. પોલીસે આરોપીની અટકાયત કરીને સઘન તપાસ હાથ ધરી. સાબરકાંઠાના વિજયનગરના આંતરી ગામમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનોની લાશ મળી આવી. યુવાનની લાશ 5 દિવસથી રજડી હતી. પરિવારોએ હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જામનગર ધોળના મોટા ઇટાળા ગામના ખેડૂતની આત્મહત્યાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. આપઘાત કરનાર ખેડૂતના ભાઈએ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. 3 વ્યાજખોરો સામે કરસનભાઈ મુગરાએ પોલીસ ફરિયાદ નોંધાવી. ગુજરાતના 4 સ્થળે સીપ્લેનની સુવિધા વિકસાવવામાં આવશે. ગુજરાતના પ્રવાસન નિગમ એમડીજેનું દેવને કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, શેત્રુંજય ડેમ અને ધરોઈ ડેમ તેમજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનની સેવા શરૂ કરાશે. કેન્દ્રના સિવિલ એવિએશન પ્રોફિઝિબિલિટી ટેસ્ટ પણ અહીંયા કરાયો છે. પ્લેનના ટેકનિકલ પાસાઓનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવ્યો છે.
ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે સીપ્લેનની સુવિધા ઉભી કરાશે. તેના માટે સરકાર ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડશે. આ ઉપરાંત હવે જળમાર્ગે પણ કેવડિયા સુધી પહોંચી શકાશે. કેવડિયા પાસે એમ્યુઝમેન્ટ પાર્ક પણ શરૂ કરવામાં આવશે. આ પહેલા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂ જોવા માટે હેલિકોપ્ટર સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. એઇમ્સને લઈને રાજ્ય સરકારના મંત્રી અને ઉપમુખ્યમંત્રીના નિવેદનમાં વિરોધાભાસ સામે આવ્યો છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળશે તેવું નિવેદન જસદણ પેટા ચૂંટણી પહેલા આપ્યું હતું, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે એઇમ્સ કયા સ્થળે બનશે તેનો નિર્ણય કેન્દ્ર કરશે. રાજકોટમાં એઇમ્સ બનશે તેવું નિવેદન મંત્રી સૌરભ પટેલે કયા આધાર પર આપ્યું હતું તેને લઈને સવાલો ઉઠ્યા છે. તો આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે સૌથી પહેલા મહેસૂલ વિભાગ આવે છે અને બીજા નંબરે પોલીસ એટલે કે ગૃહ વિભાગ બદનામ ખાતું છે. સીએમએ કહ્યું કે આ વ્યવસ્થા બદલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ કુલપતિ હિમાંશુ પંડ્યાનો વિરોધ કર્યો. ત્યાં મીડિયાને કવરેજ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસે મીડિયા સાથે ગેરવર્તણૂક પણ કરી. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના હોબાળા મામલે નીતિન પટેલે જણાવ્યું કે પત્રકાર સાથેની ગેરવર્તણૂકની તપાસ કરવામાં આવશે, જેના માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. માધ્યમિક સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્રમાં છબરડો સામે આવ્યો. વાયબ્રન્ટ ગુજરાતના એક્ઝિબિશનની ઉદઘાટનની તારીખમાં ભૂલ સામે આવી. વાયબ્રન્ટ ગુજરાતના ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એક્ઝિબિશનના ઉદઘાટન અંગે માધ્યમિક સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર લખ્યો છે. આ પરિપત્રમાં એક્ઝિબિશનના ઉદઘાટનની તારીખ 17 જાન્યુઆરી 2019ની જગ્યાએ 17 જાન્યુઆરી 2018 છપાઈ છે. પ્રદર્શન 11 મે 2019 સુધી ચાલવાનું છે, તેની જગ્યાએ 11 મે 2018 તારીખ છપાઈ છે. આ બંને તારીખમાં 2019ની જગ્યાએ 2018 છાપી દેવાયું છે. વડોદરામાં સુએજ પંપ ઉપર પાલિકાના ચેરમેનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અર્જન્ટની મુલાકાતમાં પંપની હકીકત સામે આવી. તપાસ દરમિયાન ઓછા એમપીએચઆર પંપના નાખ્યાનું સામે આવતા તપાસના આદેશ અપાયા છે. મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડની હોલસેલની દુકાનમાં આગ લાગી. આગના કારણે લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો. વિસનગર, મહેસાણા અને ઉઝાના ફાયર ફાઈટરો 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. સુરત પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. આગની જાણ ફાયર વિભાગને કરતા ઘટના સ્થળ ઉપર આવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સીએનજી એમ્બ્યુલન્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ ઘટના સુરતના લાલ દરવાજા વિસ્તારમાં થઈ હતી. વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલા ગાડલાની દુકાનમાં આગ લાગી, જેના કારણે લોકોમાં દોડધામ મચી. તો ધરમપુર વલસાડ મેઇન રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાની જાણ થતાં વલસાડ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. તો સમાચારોનો પ્રવાહ આવી જ રીતે યથાવત રહેશે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું સુરતની. સુરતના મૈધરપુરાના દાળિયા શેરીમાં 50 વર્ષ જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાન જર્જરિત હાલતમાં હોવાથી મકાનમાં કાંઈ રહેતું ન હતું. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. ડાંગમાં થયેલા ગોઝાર અકસ્માત અને અમદાવાદની સ્કૂલ બસના થયેલા અકસ્માતને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાત્રિના 11 થી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ થઈ શકશે નહીં, તથા રહેઠાણની વ્યવસ્થા યોગ્ય જગ્યાએ જ કરવી પડશે તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. ભચાઉ ભુજ હાઈવે પર કાર પલટી જતા એક વ્યક્તિનું મોત થયું છે. ઝારખંડનો પરિવાર કાર લઈને ઘોડો સફેદ રણ ફરવા આવી રહ્યો હતો. તે વખતે શિકરા પાસે કાર પલટી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીધામ લઈ જવાયા. વડોદરામાં આવેલા ડભોઈના મણસોલી પાસે કાર અકસ્માત થયો. અકસ્માતમાં 1નું મોત અને 3 ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
વડોદરામાં આવેલી ધુમાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. પુત્રનો જન્મદિવસ ઉજવીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. 8 પૈકી 4 વ્યક્તિઓના મોત થયા. અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત થયો. બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બસ ચાલક બસ મૂકી અને ફરાર થઈ ગયો. ભાવનગરમાં વિસ્ફોટક બ્લાસ્ટ થતા બાળક ઇજાગ્રસ્ત થયું. શિહોરના ખુલ્લા મેદાનમાં વિસ્ફોટક સેલ પડ્યા હતા જેમાં બાળક પતંગ લૂંટવા જતા બાળકનો પગ પડતા બ્લાસ્ટ થતા બાળક ઇજાગ્રસ્ત થયું. અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 96 તાલુકાના ખેડૂતોને સહાય કરી. નીતિન પટેલે 22 લાખ ખેડૂતો માટે 2280 કરોડની સહાયની જાહેરાત કરી. ત્યારે 14 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની મુદત પણ લંબાવાઈ છે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદમાં બનાવવામાં આવેલા ગોતા ઉગણેજમાં આવેલ વસંતનગર ટાઉનશીપમાં પાણી સહિત ગંદકીની સમસ્યાનો સ્થાનિકોને સામનો કરવાનો વારો આવ્યો. સરકારે 1 વર્ષ પહેલા બનાવેલી ટાઉનશીપમાં સ્થાનિકોને પાણી લિફ્ટ ડ્રેનેજ લાઇનને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો સ્થાનિકોની મુખ્ય સમસ્યા પાણીને લઈને છે. બોરનું પાણી પણ પૂરતું થઈ ન રહેતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકો હાલ તો નર્મદાનું પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે. ઇમારતોની નીચે આવેલ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં આવેલી ડ્રેનેજ લાઇનમાં 1 જ વર્ષમાં લીકેજની પરિસ્થિતિ સર્જાતા ગંદકી થતા મચ્છરોનો ત્રાસ વધવાની પણ વાત સ્થાનિકોએ કરી. સમગ્ર મામલે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અરવલ્લીના માલપુર વાત્રક કાંઠે આવેલી કેનાલમાં લાઇનમાં ભંગાણ થયું. માલપુરના ઉણિયાર પાસે કેનાલની લાઇનમાં થયેલા ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો. આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વડોદરા પોલીસે બહાર પાડેલા જાહેરનામા મુદ્દે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટતા કરી અને કહ્યું કે યુવક યુવતીઓ ટૂંકા વસ્ત્રોમાં નહીં પરંતુ કઢંગી હાલતમાં જોવા મળશે તો કાર્યવાહી થશે. અમદાવાદના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ સહિત 6 લોકો અડાલજમાંથી દારૂની મહેફિલ મારતા ઝડપાયા અને આ તમામ આરોપીઓને ગાંધીનગરની કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. જોકે કોર્ટે વિસ્મય શાહ સહિત 6 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી દીધા. આ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. પોલીસે અડાલજ પાસે એક બંગલોમાં દરોડા પાડીને તમામને દારૂ સાથે ઝડપી પાડ્યા છે. વિસ્મયે સાડા ચિન્મય પટેલના બંગલો બાલાજી કુટીરમાં દારૂની મહેફિલ યોજી હતી. શામળાજી પાસે નાપડા ગામની સીમમાંથી ગાંધીનગર આરઆર સેલે દારૂ ભરેલી ટ્રક સાથે 3 શખ્સોને ઝડપ્યા. આરોપી પાસેથી કુલ 10 લાખ રૂપિયાની વિદેશી દારૂ સહિત 24,48,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરેન્દ્રનગરના મૂળીના રાયસંગપર પાટિયા પાસેથી પિકઅપમાંથી દારૂ ઝડપાયો. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને કુલ 17,95,000 રૂપિયાનો દારૂ જપ્ત કર્યો. તો તપાસમાં અન્ય 4 આરોપીના નામ પણ સામે આવ્યા છે. નવા વર્ષ પહેલા પોલીસ રાજ્યમાં ઠેર ઠેર પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે નડિયાદ ઉત્તરસંડા રોડ ઉપર મારુતિ અમરકારના જનરલ મેનેજર મનોજ પટેલ અને સેલ્સ ટીમ લીડર દારૂ પીતા ઝડપાયા. પેટ્રોલિંગ દરમિયાન નડિયાદ ટાઉન પોલીસના પીઆઈ બીજી પરમારે બંનેને રંગે હાથ ઝડપી લીધા. આણંદમાં ખંભાત મેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. અજાણ્યા એ સમયે રેલવે ટ્રેક ઉપર ગડર મૂકી દીધા હતા. ખંભાત જતી મેમુ ટ્રેન ગડર સાથે ખેંચાઈ હતી. ટ્રેન ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. હજી સુધી કોઈ શખ્સ સામે ગુનો દાખલ કરાયો નથી. દ્વારકાના કલ્યાણપુર ગામમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરાયા બાદ કોઈપણ લાભ ન મળતા ખેડૂતો રોષે ભરાયા. ખેડૂતોએ નવતર રીતે વિરોધ કલ્યાણપુરમાં ખેડૂતોને ઉગ્ર વિરોધ કરીને પોતાની નારાજગી દર્શાવી છે. ખેડૂતોએ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના ફોટાને રેકડી પર બેસાડીને માઇકથી કાને અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોએ પોતાની રજૂઆત સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. આ સમયે ખેડૂત હિતરક્ષક સમિતિએ રાજ્ય સરકાર સામે નિશાન સાધ્યું. સુરતની સુમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કર્યો છે. સુમૂલ ડેરીએ ભેંસ અને ગાયના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોમાં ફેટમાં 10 રૂપિયા ઘટાડો કર્યો, જેથી હવે પશુપાલકોને પ્રતિ કિલોએ 10 રૂપિયા ઓછા મળશે.
પોરબંદરના સોઢાણા અને મોઢવાડા સહિતના અનેક ગામના ખેડૂતોએ બેંકની મનમાનીને લઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. બેંક ઓફ ઇન્ડિયા અને દેના બેંક ખેડૂતોના પૂછ્યા વિના રવિ પાકના પ્રીમિયમ કાપવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરી. પાટણના વરાહીમાં અસામાજિક તત્વોએ કરેલા હુમલાને લઈને બ્રહ્મ સમાજે રેલી યોજી વરાહીમાં પીડિત પરિવારોને ન્યાય મળે તેવી માંગણી સાથે રેલી યોજવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને તેમણે પાટણના કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. ધોરાજીમાં ખેડૂતોએ રેલી કાઢી અને રામજી મંદિરને આવેદનપત્ર આપ્યું. આ સમયે મોટી સંખ્યામાં ખેડૂતોએ જોડાઈ અને રામધૂન બોલાવી. ખેડૂતોનો આક્ષેપ છે કે મુખ્યમંત્રીએ ગયા વર્ષે ખેડૂતોનો પાક વીમો ચૂકવી દેવાનો વાયદો કર્યો હતો, પરંતુ હજુ સુધી એક પણ ખેડૂતને પાક વીમો મળ્યો નથી. કાંકરિયા કાર્નિવલના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ નિહાળવા માટે ઉમટી પડ્યા. કાંકરિયા કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, ત્યારે લોકોએ પણ આ કાર્યક્રમનો ભરપૂર લાભ ઉઠાવ્યો. આ વર્ષે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની થીમ ઉપર કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવી છે. પોલીસના નાક નીચે ચાલતા જુગારધામનો વીડિયો વાયરલ થયો છે, જોકે આ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. ખુલ્લેઆમ લોકો બેસી અને જુગાર રમતા હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતે 300નો આંકડો પાર કરી લીધો છે. ખાસ વાત એ રહી કે ચેતેશ્વર પૂજારાએ બીજા દિવસે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલી પણ શાનદાર બેટિંગ બાદ 82 રને આઉટ થયો, જોકે ત્યાં સુધી ભારત 300ને પાર પહોંચી ગયું હતું. બંને ટીમ હાલમાં 1-1થી બરાબરી પર છે. આ સમગ્ર દેશમાં નાતાલનો માહોલ છે અને તેની ઉજવણી દરેક લોકો કરી રહ્યા છે, ત્યારે તેનાથી બોલિવૂડ સ્ટાર્સ પણ બાકાત નથી. હાલમાં ક્રિસમસની પાર્ટીમાં સલમાન ખાન અને તેના બંને ભાઈઓ સોહેલ અને અરબાઝ એક ડાન્સ પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યા. ત્રણેય ભાઈઓ એકબીજા સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા. શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરે જીવન પર એક ફિલ્મ બની રહી છે, જેનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ થયું છે. ફિલ્મમાં બાલાસાહેબ ઠાકરેની ભૂમિકા નવાઝુદ્દીન સિદ્દીકી નિભાવી રહ્યા છે, જેનો ખાસ લુક સામે આવ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અભિનેતા શાહરૂખ ખાનને અબ્રામના કરિયર વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને લાગે છે કે અબ્રામનું ટેલેન્ટ થોડું અલગ પ્રકારનું છે, તે ખૂબ માસૂમ છે. મારા હિસાબથી તે ટેનિસ પ્લેયર બનશે તો સારું રહેશે. તેના વાળ જ્યારે ઉડે છે અને ફેસને જોઈને ટેનિસ પ્લેયરના હોવાની ફિલિંગ સારી લાગે છે. મને લાગે છે કે મારા ઘરમાં અબ્રામને બ્રેક સૌથી પહેલા મળશે. આલિયાએ પ્લાન બનાવ્યો છે કે તે પોતાના વધુમાં વધુ સમય રણબીર સાથે સ્પેન્ડ કરવા માંગે છે અને આ માટે તે કંઈ પણ કરવા તૈયાર છે. આવું જ કંઈક કેટરીના કેફ સાથે થયું હતું જ્યારે તે રણબીર સાથે રિલેશનમાં હતી. આલિયા કેટરીના જેવી ભૂલ દોહરાવવા માંગતી નથી. કેટરીના આજે પોતાની ભૂલનું પરિણામ ભોગવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા ફ્રેન્ડ એકતા કૌલ સાથે મુંબઈના રસ્તા પર ઓટો રાઇડ લેતી જોવા મળી હતી. આ સમયે મલાઇકાએ ફેન્ડી બ્રાન્ડનું રેડ ટ્રેક સૂટ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. જોકે જ્યારે પણ આ સ્ટાર્સ ઓટો રિક્ષામાં સવારી કરે છે ત્યારે તેઓ હેડલાઇન્સમાં રહે છે. તો હવે બુલેટિન પૂરું કરીએ પહેલા એક મહત્વની અપીલ છે. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે અને નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી જ તમારું મહિનાનું પેક પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો. તો બસ આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.